આ દૃશ્યો જે તમે જોયા તે પાવી જેતપુરના છે। મહિલા સશક્તિકરણ અને સ્ત્રી અનામતની વાતો વચ્ચે આ મહિલાઓએ રસ્તા પર કેમ ઉતરવું પડ્યું તેની વાત આ વિડિયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી પાવી જેતપુર તાલુકાના ગામોમાં રોડ, આવાસ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। વારંવાર ટીડીઓને રજૂઆત પણ કરવામાં આવી છે, તેમ છતાં ખુરશી પર બેસેલા અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલી રહ્યું। ગ્રામજનોની વાત ધ્યાને ન લેતા અને પ્રાથમિક સુવિધાઓ આપવા બાબતે કોઈ જવાબ ન આપતા મહિલાઓ રોષે ભરાઈ હતી, જેથી આજરોજ વડોદરાથી છોટાઉદેપુર જતા નેશનલ હાઈવે 56 પર રોષે ભરાયેલી મહિલાઓએ રસ્તા પર ઉતરી આવી આક્રોશ ઠાલવી રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું। પાવીજેતપુરના બસ સ્ટેન્ડ ખાતે પાવીજેતપુર તાલુકાના જુદા જુદા ગામની મહિલાઓ એકઠી થઈ હતી અને તમામ મહિલાઓએ રોડ પર આવી વિરોધ કર્યો હતો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે પાવીજેતપુર પોલીસ દ્વારા તમામ મહિલાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી। ત્યારે મહત્વનું છે કે પાવીજેતપુરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે રસ્તા પર ઉતરેલી મહિલાઓનું આ રસ્તા રોકો આંદોલન વિકાસશીલ ગુજરાતની વાતોના ચિથરા ઉડાવી રહ્યું છે। તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો। આભાર।